હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંચર્સ કિચનમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો આજે હું તમારી સાથે દરરોજ કરતા યુનિક રેસિપી શેર કરીશ. આપણે એકદમ બિલકુલ ઓછા તેલમાં, એટલે કે એક ટેબલ સ્પૂન તેલમાં આ શાક બનાવેલું છે. એકદમ નહિવત તેલમાં બનાવેલું છે, પણ શાક જેટલું ટેસ્ટી બને છે તેલવાળું એટલું ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી આ રીતે રેસિપી ટ્રાય કરજો. ઓછા તેલમાં શાક ખૂબ જ ટેસ્ટી બની શકે છે, તો જરૂરથી બનાવજો. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચલો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ. તો એક કડાઈની અંદર તમે અહીંયા જોઈ શકો છો, આ ચમચીના માપ વડે એક ચમચી જેટલું તેલ લીધું હતું, એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. જેવું તેલ ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દઈશું. જીરુંને સારી રીતે તેલમાં પકાવીશું. તો અહીંયા આપણે જીરુંને આ રીતે મિક્સ કરી લેશું. જેવું જીરું સારી રીતે પાકી જશે એટલે આપણે લસણ ઉમેરી દઈશું. તો લસણના નાના નાના ટુકડાઓ કરી લીધા છે. લસણ ઉમેર્યા પછી મિક્સ કરી લેશું. લસણને પણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી છે. ડુંગળી ઉમેરી દીધી છે. ડુંગળીની સાથે એક તીખી જે મરચી આવે છે એને આ રીતે કટ કરીને ઉમેરી દીધી છે. બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને ડુંગળીને સારી રીતે તેલમાં આપણે પકાવી લેવાનું છે. તેલ અહીંયા આપણે નહિવત પ્રમાણનું યુઝ કર્યું છે. હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને વેટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અહીંયા તમે જોઈ શકો છો, થોડી હિંગ ઉમેરી દીધી છે. સાથે આપણે થોડી હળદર ઉમેરી દઈશું. હિંગ અને હળદર ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને ડુંગળીને તેલમાં થોડી પાકવામાં વાર લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો, ધીમે ધીમે ડુંગળી પાકવા લાગી છે. તો હવે આપણે આ સમય ઉપર ટમેટું ઉમેરી દઈશું. તો એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે ઝીણું કટ કરી લીધું છે. ટમેટું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ટમેટાને પણ સારી રીતે આપણે તેલમાં પકાવી લેશું. ઉપરથી આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર, એટલે ટમેટું છે એ જલ્દી ગળી જશે. મીઠું ઉમેર્યા પછી આપણે મિક્સ કરી દઈશું અને ટમેટાને સારી રીતે પકાવી લઈશું. પનીરનું શાક આ રીતે બનાવ્યું હતું, ખૂબ જ ટેસ્ટી બન્યું હતું, પછી જ મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે. તો એકવાર જરૂરથી બનાવજો. અહીંયા તમે જોઈ શકો છો, ટમેટું સારી રીતે ગળી ગયું છે. તો આપણે મસાલા ઉમેરી દઈશું. તો ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલો અહીંયા આપણે કિચન કિંગ મસાલો ઉમેર્યો છે. થોડું અહીંયા આપણે ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ અનુસાર. અને હવે આપણે એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું. બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે ટમેટા અને ડુંગળી સાથે મિક્સ થઈ જશે અને તેલમાં સારી રીતે થોડા પાકી જશે. મસાલા બધા સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને આ રીતે કટ કરી લીધું છે. તો પનીર ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, એટલે જે મસાલા સાથે છે પનીર સારી રીતે મિક્સ થઈ જશે. જો તમને આ રીતની રેસીપી ગમતી હોય તો નીચે જરૂરથી કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો જરૂરથી હું તમારી સાથે ઝીરો ઓઇલવાળું કુકિંગ પણ શેર કરીશ. તેલ વગર જ તેલવાળું શાક જેટલું ટેસ્ટી હોય છે એવું ટેસ્ટી ઝીરો ઓઇલ કુકિંગવાળું બને છે. તો એ પણ જરૂરથી શેર કરીશ. અહીંયા તમે જોઈ શકો છો, શાકમાં આપણે પાણી ઉમેરી દીધું છે થોડું ગ્રેવી માટે. તો પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશું, એટલે મસાલા છે સારી રીતે પાકી જશે અને શાક પણ ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 1 થી 2 મિનિટ જેવું ઢાંકીને પકાવી લેશું, એટલે શાક બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા 1-2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ આપણે એક ચમચી તેલનો જ ઉપયોગ કર્યો હતો, પણ શાક એટલું ટેસ્ટી બન્યું હતું જેટલું આપણે તેલવાળું શાક, વધારે તેલવાળું શાક ખાતા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો, ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દીધી છે. કોથમરી ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એક વાસણની અંદર સર્વ કરી લઈશું. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ એક ચમચી તેલ સાથે બનાવેલું એકદમ મસ્ત ટેસ્ટી એવું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.